ઓકે વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો પ્રથમ પરીક્ષા બે હજાર ત્રેવીસનું આ પેપર છે અને આની અંદર જે પ્રશ્ન તમને આપવામાં આવેલા છે બધા જ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિભાગ સી હોય વિભાગ ડી હોય કે વિભાગ ઈ હોય એની અંદર જે પ્રશ્ન તમને આપેલા છે ગેરંટી સાથે કહીએ હશે કે તેમ તમને એમાંથી બેઠે બેઠા પ્રશ્ન જોવા મળશે ઓકે અને ઓલરેડી આપણે આઈએમપી ક્વેશ્ચનનો જે વિડીયો છે એ પણ આપણી ચેનલ ઉપર મૂકી દીધેલો છે સૌથી પહેલાં વાત કરીએ વિભાગ એ તો વિભાગ એની અંદર તમને અહીંયા દસ એમ સીક્યુ આપ્યા છે પણ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમને વીસ એમસીક્યુ આવશે પ્રથમ પરીક્ષાની અંદર પણ અને બોર્ડ એક્ઝામની અંદર પણ ભાગે બ્લુ પ્રિન્ટની અંદર કોઈ જાજો ફેરફાર નથી થયો માત્ર ને માત્ર વિભાગ સી ડી અને ઈ આ ત્રણેય વિભાગની અંદરથી એક એક પ્રશ્ન રદ કરેલો છે એટલે કે એક એક પ્રશ્ન કાઢી નાખ્યો છે અને એનો જે ગુણભાર છે એ ક્યાં એડ થયો છે તો કે વિભાગ એની અંદર બીજો કોઈ ચેન્જીસ થયેલો નથી તો આપણે સૌથી પહેલા વિભાગ એ એની અંદર દસ એમસીક્યુ છે ધારૈયા ત્યાર પછી બીજો પ્રશ્ન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ભારતના લોકો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો ભારતના જે લોકો હતા એનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો તો કે વણાટ ઉદ્યોગ આવશે ડી આવશે ત્રીજો પ્રશ્ન પૂર્વના રાજ્યોમાં પૂર્વ ભારતના છત્રપતિ કોને કહેવામાં આવે છે તો એની અંદર જવાબમાં બી આવશે જવાબમાં આવશે રુદ્રસિંહાને ચોથો પ્રશ્ન અંગ્રેજોએ હિન્દના વહીવટ માટે રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો છે ક્યારે અમલમાં મૂક્યો તો ચોથા પ્રશ્નની અંદર જવાબમાં ડી આવશે સત્તરસો ને તોતેરની અંદર પાંચ નંબરનો પ્રશ્ન અઢારસો સત્તાવનનો મહાસંગ્રામ

સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના અવસાન થયું હતું તો લાલા આવશે નંબરનો પ્રશ્ન શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું હતું તો આઠ નંબરના પ્રશ્નની અંદર જવાબમાં શું આવશે તો કે જવાબની આવશે અંદર આવશે એ શીખ સમાજ નવ નંબરનો પ્રશ્ન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગ સંસ્થાનું લાલા હરદયાળે પાછળથી અન્વયે ભારતનું રાજ્ય બંધારણ છે ઘડવામાં આવ્યું હતું તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ડી કેબિનેટ મિશન યોજના એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવે છે આખો વિભાગ દસ માર્ક્સનો છે ટોટલ દરેક પ્રશ્નના એક ગુણ આપવામાં આવે છે જેની અંદર અગિયાર નંબરનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય અભિલેખાગર એટલે કે નેશનલ ક્યાં આવેલું છે તો એની અંદર જવાબમાં આવશે દિલ્હી નંબરનો પ્રશ્ન આધુનિક પુસ્તકાલય અને શરૂ કરનાર સુલતાન કોણ હતો તો કે ટીપુ સુલતાન તેર નંબરનો પ્રશ્ન છે કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો તો એની અંદર જવાબમાં આવશે મીર કાસિમ ત્યાર પછી ચૌદ નંબરનો પ્રશ્ન કયા ચાર્ટર એક્ટ થી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારિક અધિકાર છે નાબૂદ થયો હતો તો એની અંદર જવાબમાં આવશે ચાર્ટર એક્ટ ઓગણીસો ત્યાર પછી આપણે આગળ વધીએ તો રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે થાય છે એનો જવાબ આપણે આપવાનો છે તો એની સ્થાપના ક્યારે થાય છે એ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી લોકમાન્ય તિલકે કયા બે વર્તમાન પત્રો છે એ શરૂ કર્યા હતા તો એની અંદર આવશે મરાઠા અને કેસરી ત્યાર પછી ડોક્ટર એની બેસન્ટે ઈસવીસન ઓગણીસો સોળમાં ચેન્નાઈ માં કઈ સંસ્થા સ્થાપીને સ્વરાજ પ્રાપ્તિનું આંદોલન શરૂ કર્યું હતું તો સત્તરની અંદર જવાબમાં આવશે હોમ રૂલ અઢાર નંબરનો પ્રશ્ન લંડનમાં રાજદ્વારી ઓફિસર સર વિલિયમ વાલિયમનું સોરી વાયલીનું સ્વેટ ફેવર પાસે ટ્રાફાલ ખૂન કોણે કરેલું તો એની અંદર જવાબમાં આવશે ઢીંગરા અને પ્રશ્ન ગાંધીજીએ અંગ્રેજ સરકારની કઈ દરખાસ્તને વીતી ગયેલ તારીખનો ચેક એટલે કે પોસ્ટે ડેટેડ ચેક કહ્યો છે તો એની અંદર આવશે ક્રિપ્સ મિશન તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ના પ્રશ્નો હતા એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન છે એ તમને આ પેપરની અંદર આપવામાં આવેલા છે હવે આપણે વિભાગ સી જોઈએ વિભાગ સી ની અંદર પ્રશ્નો થોડા લાંબા છે એટલે જવાબ તમને નહીં મળે તમે બુકની અંદર અથવા તો નવનીતનું કોઈ સાહિત્ય હોય તો એની અંદરથી જવાબને ગોતી શકો ઓકે વિભાગ સી ની અંદર એકવીસ નંબરનો પ્રશ્ન નાના સાહેબ તરીકે કયા પેશવા જાણીતા બનેલા એમના સમયમાં કયો નોંધપાત્ર ઐતિહાસિક બનાવ છે બન્યો તો બાવીસ નંબરનો પ્રશ્ન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબની હારમાં કોઈ પણ બે મુખ્ય કારણ તમે લખો એના પછી અઢારસો સત્તાવનની સંગ્રામની અસર ગુજરાતના સ્થળો ઉપર જે પડેલી એમાંથી કોઈ પણ ચારના નામ લખો ત્યાર પછી ચોવીસ નંબરનો પ્રશ્ન ઓગણીસમી સદીના મધ્ય ભાગ દરમિયાન ભારતમાં કયા કયા આધુનિક ઉદ્યોગો શરૂ થયેલા અને કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એ જણાવો પચીસ નંબરનો પ્રશ્ન રાજા રામ મોહન રાયે શરૂઆતમાં કઈ સંસ્થા સ્થાપેલી અને એ પાછળથી કયા નામે ઓળખાતી ત્યાર પછી છવ્વીસ નંબરનો પ્રશ્ન અઢારસો સત્તાવનના મહાસંગ્રામના પ્રથમ શહીદ બનવાનું સદભાગ્ય છે કોને સાંપડ્યું હતું ત્યાર પછી સરદારસિંહ રાણા ક્યાંના વતની હતા એના પછી અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન લંડનમાં ઇન્ડિયન હાઉસની સ્થાપના કોને કરી હતી ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન લખનઉ કરાર કોની કોની વચ્ચે થયેલો અને શા માટે થયો હતો અને છેલ્લો પ્રશ્ન છે અમૃતસરના જલિયાવાલા બાગમાં શા માટે સભા ભરાયેલી અને એ સભા ઉપર બેફામ ગોળીબાર કોણે કરેલો તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના હતા હવે આપણે વિભાગ ડી ના પ્રશ્નો તરફ આગળ વધીએ તો વિભાગ ડી ની અંદર ત્રણ ગુણના જે પ્રશ્ન છે તમને પૂછવામાં આવે છે અને ટોટલ ગુણભાર છે એનો જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે ત્રીસ ગુણનો છે પણ નવી જે બ્લુપ્રિન્ટ આવી છે એની અંદર ચેન્જીસ જોવા મળશે તમે નવી બ્લુપ્રિન્ટ જોવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દેશ ત્યાંથી તમે મેળવી શકો ઓકે એના પછી એકત્રીસ નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી આ વિધાન સદષ્ટાંત સાથે સમજાવો બત્રીસ નંબરનો પ્રશ્ન અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના સંબંધોનું ત્રીજા પાણીપત્રના યુદ્ધ સહિત વિશ્લેષણ કરો તેત્રીસ નંબરનો પ્રશ્ન છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય એ વિગતે સમજાવો અને એની અસર શી પડે છે એ આ લેખો ચોત્રીસ નંબરનો પ્રશ્ન બ્રિટિશ વહીવટ તંત્રની ખામીઓ મુદ્દાસર જણાવો પાંત્રીસ નંબરનો પ્રશ્ન અંગ્રેજોએ હિન્દને કેવું બજાર બનાવી દીધું છે છત્રીસ નંબરનો પ્રશ્ન ભારતમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં અંગ્રેજ શાસકોએ કયા કયા અંતરાયે ઊભા કર્યા હતા

બ્રિટિશ સરકારને ઓગણીસો કયું મિશન મોકલવું પડેલું અને શા માટે અને એ મિશન કરાવવા જણાવ્યું હતું અને છેલ્લો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે સુભાષચંદ્ર બોઝે કઈ સાલમાં હિંદ છોડ્યું હતું અને શા માટે વિદેશમાં જઈ એમને કઈ સંસ્થાનું સુકાન સંભાળેલું તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડી ની અંદર પૂછવામાં આવ્યા હતા અને છેલ્લે હવે વિભાગ ની અંદર કુલ પાંચ પ્રશ્ન તમને અહીંયા આપેલા છે અને આ વખતે દરેક ધોરણની અંદર બોર્ડવાળાએ જનરલ વિકલ્પ મૂકેલો છે કે તમને દાખલા તરીકે છ પ્રશ્ન આપેલા હોય વિભાગ એની અંદર અને ઉપર સૂચના આપેલી હોય કે આમાંથી કોઈ પણ ચાર લખો તો તમને જે પ્રશ્ન ચાર આવડતા હોય એ તમે લખી શકો પણ બે હજાર ત્રેવીસમાં આવું હતું નહીં કેવું હતું તો કે આ પ્રશ્ન તમને નથી આવડતો અને એની અથવામાં એક પ્રશ્ન આપ્યો છે જો એ તમને નથી આવડતો કાયમી જમાબંધી અને રેતવારી જમીન મહેસૂલ પદ્ધતિની તુલના કરો ત્યાર પછી બેતાલીસ નંબરનો પ્રશ્ન પાશ્ચાત્ય વિચારો તથા અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો હિન્દ ઉપર પડેલો પ્રભાવ પ્રભાવ છે આ લેખો

ઓગણીસો બેતાલીસની હિન્દ છોડો સળવળના મુખ્ય બનાવો અને પ્રવાહોનું આલેખન કરો અને છેલ્લે અથવાની અંદર એક પ્રશ્ન આપેલો છે આઝાદ હિંદ ફોજની કામગીરી વર્ણવી નેતાજી સુભાષચંદ્ર બોઝનું તેમાં પ્રદાન પ્રદાન આલેખો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ બાર ઇતિહાસ વિષયનું ક્વેશ્ચન પેપર પ્રથમ પરીક્ષાનું આશા રાખીશું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય આઈ એમપી પ્રશ્નો હોય બ્લુપ્રિન્ટ હોય તમને આ એક જ ચેનલ ઉપર મળી રહેશે ઓકે મળીએ આપણે નવા વિડીયો સાથે